કચ્છના અબડાસાના વમોટીમાં પાણીના વહેણમાં કિશોર ફસાયો હોવાની ઘટના સામે આવી. પુલ નીચે પાઇપમાં કિશોર ફસાયો હોવાની ઘટના. વમોટી કંડાયા જતા માર્ગ પર આ ઘટના બની હતી. સ્થાનિક લોકો દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર પાસે મદદની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે. વધુ સમાચાર માહિતી મુજબ અહીંયા એક અન્યનું મોત પણ નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. જો કે તેની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ હાલમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના 3 તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ. નલિયાના તલાટી દિલીપસિંહ જાડેજા દ્વારા 3 તળાવના વધામણા કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. નલિયા સરપંચ તેમજ રાજકીય આગેવાનો અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુંબઈથી ખાસ લહેરીભાઈ ભાનુશાલી તળાવના વધામણા કરવા માટે આવ્યા હતા. અબડાસા તાલુકામાં સમગ્ર મોટા અને નાના ડેમો ઓવરફ્લો થતાં સમગ્ર તાલુકાની નજર નલિયાના 3 તળાવ પર હોય છે. તળાવ ઓવરફ્લો થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નલિયા સરપંચ રામજીભાઈ કોલી, લહેરીભાઈ ભાનુશાલી, ભરતસિંહ જાડેજા, દિનેશભાઈ ભાનુશાલી, કુમાર હાજી જુણસ, જગદીશભાઈ ભાનુશાલી, પુરુષોત્તમભાઈ ભાનુશાલી, જયંતિભાઈ સોની, જસપાલસિંહ જાડેજા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નલિયા ભુજ રાજની નીચે નથી, નલિયા સ્વતંત્ર. અમારા ભોતીજી દાદાએ નલિયા વસાવ્યું અને આજનું જે રાજ પરિવાર વંશજ ચાલુ છે એમના વડા તમાચીજીને અમારા દાદાએ ભોતીજીએ હાથ ઝાલીને તખત ઉપર એક પણ લોહીના છાંટા રેડ્યા વગર બેસાડ્યા. એ અમારું આ નલિયા. શું કહેશો આજે નલિયાના 3 તળાવ વધારવામાં આવ્યા? બહુ ઘણો આનંદ થયો. કેવી ખુશી કેવી જોવા મળી રહી છે? આમ એવી ઘણી આનંદ થયો, કઈ ખુશી લાગે. આખું ગામ ભેગું થઈને ખુશી આનંદ વ્યક્ત કરે છે. ગામની ખુશી તો બહુ અનેરી જ છે. અને જ્યારે વરસાદ ન હતો અને ત્યારે જ્યારે ખાણેતરાનું કામ થયું અને કામમાં ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરતા હતા કે સર્વે ભવંતુ સુખીનામ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત ભાગ ભવે. આ ગામ એટલે માતૃભૂમિ વતરીનો પ્રેમ અને આ આપણા વડીલો
આદર્શ વ્યક્તિત્વ અને રાજવી પરિવારે જે સન્માન આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ ભગવાનને વાસી વિશ્વનાથ પાસે પ્રાર્થના કરું છું કે આવી ભગવાનની અવિરત કૃપા વરસતી રહે. આજે ત્રણ તળાવોમાંથી જે પણ આપણે જે કાર્ય થયું, ગ્રામવાસીઓ સહયોગ આપ્યો અને સરસ રીતે આ બધું ખાણેત્રનું કાર્યમાં કમસે કમ 1.5 કરોડ લીટરનું પાણી સંગ્રહ વધી થયું છે અને ભગવાનની કૃપા અસીમ કૃપા આવી રીતે અવિરત છે. સાથે સાથે જે ગ્રામજનોએ અમને પ્રેમ સ્નેહ અને નલિયા પ્રત્યેનો આપણો એક આદરભાવ અહીંયા ઉત્કૃષ્ટ થાય છે. ખુશી માટે તો હું તમને કંઈ મારી પાસે શબ્દ નથી, પણ આ બધી ગ્રામજનો અને આ તમે જોઈ શકો છો બધાના સ્નેહમુખ ઉપર ખુશી એટલી બધી છે કે ભગવાનને એવું લાગે છે કે અમારા ઉપર, ભગરામ ઉપર, એટલે આપણા તાલુકા ઉપર એક અસીમ કૃપા કરી છે અને એની ખુશીનો કોઈ શબ્દોમાં વર્ણન અમે ન કરી શકીએ. ખાસ કરીને તાલુકામાં ઘણા બધા તળાવો આવેલા, પરંતુ તમામ આખા તાલુકાની નજર નલિયાની ત્રણ તળાવો ઉપર હોય છે, શું કારણ છે? નલિયા એક આમ તો તાલુકા પ્લેસ છે, પણ વિશિષ્ટતા એ છે કે નલિયા એક સમન્વય અને ધર્મનિષ્ઠ એક સ્થાન છે અને એમ જે જનજાગૃતિ છે. અને નલિયાના તળાવોની એક વિશેષતા એ છે કે નલિયા તળાવના જ્યારે પણ આપણે ઓવરફ્લો થાય છે ત્યારે આખા મુંબઈમાં ઇવન ક્યાં પણ માણસ બેઠો હોય તો એક અલગ આતુરતાથી અમે રાહ જોઈએ છીએ, કારણ કે અહીંયા અંદર પ્રવેશ કરવાથી, નગર પ્રવેશ કરવાથી એવું સ્નેહ અને એક સમર્પિતનો સમર્પણનો ભાવ અહીંયા ઉત્પન્ન થાય છે. નલિયા